સ્વસ્તિક શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડિયોમાં હું સ્વાતિ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગણિતનો આપણે આજે પીરિયડ છે. તો પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિતની ચોપડી માધ્યમોથી અને ગણિતની નોટબુક બહાર કાઢો. હું અહીં બેસું છું, મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે
હું શોધી કાઢીશ. હવે શું કહે છે, જુઓ આ બાજુ ટેબલ આગળ એક છોકરો બેઠેલો છે, બરાબર. એ શું કહે છે કે સામે મારો મિત્ર, એનો જે ફ્રેન્ડ છે, તે એનાથી કેટલો દૂર બેઠો છે એ કે હું ડગલા ભરીને શોધી દઈશ. એવી રીતે એમ કહે છે કે ત્રણ ચાર મિત્રોની ટુકડી બનાવો, લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો. તમારે એવી રીતે ત્રણ ચાર મિત્રોએ ભેગા થવાનું અને પછી કોનું ડગલું સૌથી મોટું હતું તે તમારે લીટી દોરીને શીખવાનું છે. હવે કે છે વચ્ચેનું અંતર શોધો. તો શું કે છે કે બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી. હવે શું કે છે કે જુઓ તમારા ક્લાસમાં અથવા તો તમારા રૂમમાં જેમ કે આ બારણું છે અને અહીંયા વર્ગખંડની એક બારી છે, તો એ બંને વચ્ચેનું અંતર કેટલું છે એ તમારે શોધવાનું છે. તો ચલો આપણે જોઈએ શું કે છે વચ્ચેનું અંતર શોધો. ફરી શકશે તેમાં શું આવશે, હા
તેમના નામ લખો। હવે તમે તમારા ઘરમાં તમે હોય કાં તો બેઠા રૂમમાં હોય ત્યાં તમે કઈ વસ્તુ તમે વેતનમાંથી લઈ શકતા હોય અને એના કરતાં પણ વેત કરતાં પણ નાની હોય એ વસ્તુઓના તમારે નામ લખવાના છે। એટલે કે એક વેત કરતાં પણ નાનું હોય તો તમે ધારો કે લખી શકો કે દિવાસળીનો ટોપું
હવે શું છે જુઓ અહીંયા આપેલું છે પહેલો કોલમ વસ્તુનું નામ બરાબર પછી બાજુમાં તમારે આપેલું છે મારું અનુમાન અને છેલ્લું આપેલું છે મારું પરિણામ પાના નંબર 107 સુધી બધાએ પૂર્ણ કરી દેવાનું બરાબર